મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તારની વાળ માટે સહાય યોજના વિશે જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની પણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર જ કરવાની છે તો મિત્રો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટને ઓપન કરી લેવાની રહેશે એટલે આ પ્રકારે પેજ તમને જોવા મળશે અહીં મિત્રો યોજનાઓ નામનું એક કોલમ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેટલી પણ હાલ યોજનાઓ શરૂ હશે એ તમામનું લિસ્ટ તમને જોવા મળશે જેમાં ખેતીવાડીની યોજનાઓ છે પશુપાલનની યોજનાઓ છે અને બાગાયતી માટે યોજનાઓ છે તો મિત્રો આપણે ખેતીવાડીની જે યોજનાઓ છે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને યોજનાઓનું લિસ્ટ જોવા મળશે જેમાં તારની વાડ અહીં તમે જોઈ શકો છો પાક સંરક્ષણ હેતુ માટે ખેતર ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની આ યોજના અમલમાં છે તો મિત્રો તારની વાડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે અહીં પ્રોસેસ થઈ અને એક નવો જ વિન્ડો છે એ ઓપન થઈ જશે જેમાં તમને યોજના વિશે માહિતી જોવા મળશે પાક પાકરક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજના અમલમાં છે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત અથવા તો ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાળ બનાવવા માટે રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે પણ ઓછો હશે તે મળવાપાત્ર રહેશે મિત્રો બાસઠ હજાર બસોને બે ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તમે જોઈ શકો છો તમને આ યોજનાનો લાભ આજીવન એક વખત મળવાપાત્ર રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાવાના ઓગણીસ એક બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયેલ છે અને અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી આમના ઓનલાઈન ફોર્મ ભરાશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અરજી કરો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો ફોર્મ ભરવા વિશેની તમામ સૂચનાઓ તમને અહીં જોવા મળશે જેને તમારે એક વખત વ્યવસ્થિત વાંચી લેવી મિત્રો અરજી કરવા માટેના કોલમ તમને નીચે જોવા મળશે અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું તમે જોઈ શકો છો અહીંયા અરજી ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે સૌપ્રથમ તમારે અરજદારની વિગત ભરવાની છે જેમાં તમારું નામ આવશે તમારા પિતાનું નામ અહીંયા અટક લખવાની છે સરનામું અહીંયા લખવાનું છે અને આધાર નંબર તમારે અહીંયા દર્શાવવાનો છે મોબાઈલ નંબર લખવાનો છે ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો છો સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો જો તમે દિવ્યાંગ હો તો હા સિલેક્ટ કરવાનું છે અન્યથા ના સિલેક્ટ કરવાનું રહેશે જો કોઈ જૂથ માટે આ યોજના લેવાની હોય તો મિત્રો અહીંયા એનો પણ સમાવેશ થયેલો છે જેમાં તમે જોઈ શકો છો કે પ્રથમ સભ્ય જે એટલે કે લીડર હોય એ અરજદાર તરીકે ફોર્મ ભરી શકે છે એકથી વધુ સભ્ય પણ ઉમેરી શકો છો જે તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થયેલ હશે એ તાલુકો તમને નહીં જોવા મળે આ યોજના મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે છે તો જે ખેડૂતભાઈઓએ ફોર્મ ભરવાનું હોય તેઓ વહેલી તકે ભરી દે અહીંયા તમે જોઈ શકો છો હાલ આટલા જિલ્લાઓમાં ફોર્મ ભરાવાના શરૂ છે મિત્રો બાકીના જિલ્લાઓ છે એનો લક્ષ્યાંક પૂર્ણ થયેલો હશે તો જેટલા પણ લોકોને હજી આ જિલ્લામાં ફોર્મ ભરવાના બાકી હોય તેઓ વહેલી તકે ભરી દે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જેવું જામનગર સિલેક્ટ કરેલું એટલે એ પ્રકારે જેટલા પણ તાલુકાની અંદર હાલ ફોર્મ ભરાવાના બાકી હશે એ તાલુકાનું લિસ્ટ અહીંયા જોવા મળશે બાકીના તાલુકાઓનો લક્ષ્યાંક છે એ પૂર્ણ થઈ ગયેલો છે તો આપણે અહીંયા જામનગર શહેરને સિલેક્ટ કરીએ છીએ ત્યાર પછી મિત્રો અહીંયા તમને એ પ્રમાણે વોર્ડ નંબર છે એ સિલેક્ટ કરવાનો છે તમારો ખાતા નંબર અહીંયા લખી અને સર્ચ કરાવવાનો છે ત્યાર પછી જેટલા પણ ખાતેદારમાં સભ્ય હશે એ તમામના નામ જોવા મળશે તમારે તમારું એટલે કે અરજદારનું નામ સિલેક્ટ કરવાનું છે અહીંયા જાતિ એસસી એસટી ઓબીસી જનરલ કે ઈડબલ્યુએસ એસ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી મિત્રો ખેડૂતના પ્રકાર જેમાં નાના ખેડૂત સીમાંત ખેડૂત અને અને મોટા ખેડૂત મિત્રો અહીં નાના ખેડૂત એકથી થી ને બે હેક્ટર સીમાંત ખેડૂત એક હેક્ટરથી ઓછી જમીન હોય અને મોટા ખેડૂત બે હેક્ટરથી વધુ જમીન હોય તો એવો આ પ્રકારે સિલેક્ટ કરી શકે છે ત્યાર પછી બેંકની વિગત આપવાની છે જેમાં આઈએફએસસી કોડ લખી સો બેંક ડિટેલ કરવાનું છે એટલે મિત્રો અહીંયા તમારી બેન્કનું નામ છે એ તમને જોવા મળશે અહીંથી તમારે બેંકનો જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યાર પછી બ્રાન્ચ અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે બેંકનો ખાતા નંબર લખવાનો છે અને એ જ ખાતા નંબર તમારે કન્ફર્મ કરવાનો છે બેન્કમાં જે પ્રમાણે અરજદારનું નામ છે એ પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું છે અને એ જ રીતે ઇંગ્લિશમાં એડ્રેસ લખી દેવાનું રહેશે ત્યાર પછી રેશન કાર્ડની વિગત આપવાની છે જેમાં રેશન કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે સર્ચ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હશે એનું લિસ્ટ જોવા મળશે એમાંથી તમારે તમારું એટલે કે અરજદારનું નામ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા જે કેપચા જોવા મળે છે કેપચા લખવાનો છે અને અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો તમને એક અરજી નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો છે જો અરજીમાં કોઈ ફેરફાર કરવો હોય તો તમે અહીંયા અરજી નંબર લખી અને ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર નાખી કેપચા લખી અહીંયા આંકડે સર્ચ કરાવશો એટલે ફોર્મ ફરી ઓપન થઈ જશે મિત્રો ત્યાર પછી તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની છે અરજી કન્ફર્મ કરવા માટે પણ સેમ પ્રોસેસ રહેશે તમારે તમારો જે અરજી નંબર મળેલ છે એ લખવાનો છે અને તમામ ડિટેલ લખી અરજી કન્ફર્મ કરવાની છે અને ત્યાર પછી પ્રિન્ટ પણ એ જ રીતે મેળવી લેવાની રહેશે મિત્રો ભવિષ્યમાં જ્યારે પણ તમારે તમારી અરજીની સ્થિતિ જાણવી હશે તો તમારે ફરી પાછું હોમ પેજ ઉપર આવી જવાનું છે અહીંયા અરજીનું સ્ટેટસ તમે જોઈ શકો છો એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અન્ય યોજનાઓ એવો ઓપ્શન તમને જોવા મળશે એને તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અરજી ક્રમાંક પરથી તમે અરજી સર્ચ કરવા માંગો છો કે રસીદ પરથી તો આપણે અરજી ક્રમાંકને સિલેક્ટ કરવાનો છે અહીંયા તમારો અરજી ક્રમાંક લખવાનો છે તમારો કેપચા કોડ અહીંયા લખી દેવાનો છે ત્યાર પછી તમારા મોબાઈલ નંબરના છેલ્લા ચાર આંકડા અથવા તો તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા બેમાંથી કોઈ પણ એક લખી અને તમે અરજીની સ્થિતિ જાણી શકો છો તો મિત્રો આશા રાખું છું કે તારની વાળ માટેની જે સહાય યોજના છે એના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ